नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में विद्यार्थी मित्रों, आज आप प्रिलिमिनरी परीक्षा 2023-24 धोरण 10 विषय गणित बेजिकन संपूर्ण पेपर सॉल्यूशन करीशू। एनी पहला विद्यार्थी मित्रों, तमे हजू सुधी अपनी आ सौ सहियारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो अत्यारे सब्सक्राइब कर नाखो, जेने दरेक पेपर सॉल्यूशन आपने मळत रहे। तो जो विभाग ए दरेक प्रश्न नीचे आपेला विकल्पों माथी साचो विकल्प पसंद करीने जवाब आपो। एक, जो वाय बराबर एम एक्स प्लस 5 नी रेखा बिंदु 2-7 माथी पसार थती होय तो एम बराबर शुं थाय? तो जो विद्यार्थी मित्रों, अहींया आपणे एक्स अने वाय छे ए 2 अने 7 मूकीए, वाय नी जग्याए 7 अने एक्स नी जग्याए 2, तो शुं किंमत थशे? तो जो प्लस 5 ने आपणे आ बाजु लावशुं वाय नी बाजुमां, एटले 7 माथी 5 बाद थशे तो केटला वधशे? 2। અને એમ છે એની પાસે છે એક્સ જે ગુણ્યામાં છે, એને આપણે આ બાજુ લાવો તો 2/2 એટલે કેટલા થશે? 1। 2, દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ડી બરાબર તો બીનો સ્ક્વેર માઇનસ 84। 3, સમાંતર શ્રેણી 10, 7, 4 અને કેટલા 30મું પદ ખાલી જગ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ગણતરી કરશો એટલે જવાબ આવશે C માઇનસ 77। 4, પી ઓફ એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો ઉગમ બિંદુના અંતર માટેનું સૂત્ર છે કે રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર। 5, જો ટેન થીટા બરાબર કોડ થીટા હોય તો થીટા બરાબર, તો જવાબ આવશે એ 45। એના પછી જોઈએ પ્રશ્નો 6, કોઈ માહિતી માટે એક્સ 12/15 અને ઝેડ 15 એટલે કે મધ્યક અને મધ્યક અને બહુલક 15/15 હોય તો મધ્યસ્થ એમ એટલે મધ્યસ્થ બરાબર શું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બહુલક અને મધ્યક જો સરખા હોય તો બહુલક પણ સરખા જ હોય એટલે કે એના બરાબર હોય એટલે કે 15 હોય છે। વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। 7, ગુસા 122 અને 20ના ખાલી જગ્યા, તો જો અને બંનેના સામાન્ય અવયવ 2 છે, આથી ગુસા 2 થશે। 8, દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો સ્ક્વેર માઇનસ 10x + 21ના શૂન્યનો ગુણાકાર, તો જો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો C/A, તો C એટલે 21, A એટલે 1 છે, 21/1 એટલે કે 21 થશે। 9, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો તો 1 થશે। 10, કોસેક થીટા ગુણ્યા સાઇન થીટા બરાબર, તો જો 1 થશે। 11, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે, તો 1 બિંદુમાં સ્પર્શે છે। 12, નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો, તો 30 અને 40। જો અહીંયા મહત્તમ આવૃત્તિ 16 છે, આથી એનો જે વર્ગ છે 30 થી 40 થશે, જે બહુલકીય વર્ગ થશે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 13, પાઈ એ અસમય સંખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે। 14, પી ઓફ એક્સ બરાબર 7x + 6 નો આલેખ પરવલય મળે છે, તો એ વિધાન ખોટું છે। 15, દ્વિચલ સુરેખ સમીકરણ AX - BY = 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, તો એ વિધાન પણ સાચું છે। 16, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ પણ વિધાન સાચું છે। એના પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપો। 17, સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોના સરવાળા શોધવાનું સૂત્ર લખો, તો સરવાળા માટે આવશે જો SN = N/2 (BA + N-1)D। તો આ રીતે તમે સમીકરણ સૂત્ર છે લખી શકો છો, અહીંયા ડી પછી આવશે મોટો કૌંસ બરાબર છે। 18, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે, તો સ્પર્શ બિંદુ। 19, જો PE = 0.57 તો PE = 1200, તો જો એકમાંથી 0.57 બાદ કરશું આપણે એટલે આપણને મળશે 0.43, જે PE થશે। 20, 50 ગુણની પરીક્ષામાં દિવ્યાને 35 ગુણ મળે તેની સંભાવના શોધો, તો જો 50માંથી 35 એક વખત મળશે 35 બરાબર, અને 0 પણ હોઈ શકે છે, આથી કુલ ઘટનાઓ કેટલી થશે? 50 + 1, 50 તો આપેલી છે 50 ગુણમાંથી, અને 0 પણ જો હોય તો 51 ઘટના થાય, તો 1/51 થશે, 35 તો 1 જ વખત એટલે 1/51।
एना पछी जोड़का आपेला छे लघु वृतांश नो क्षेत्रफळ, तो एनो सूत्र छे के पाई आर नो स्क्वेर थीटा भाग्या 360, अने 22 वर्तुळनो क्षेत्रफळ भाग्या वर्तुळनो परिध। वर्तुळनो क्षेत्रफळ तो पाई आर नो स्क्वेर अने परिध 2 पाई आर। तो जो अहीं पाई आर नो स्क्वेर एटले पाई पाई बने माथी कट थशे, ए बने माथी आर आर निकली जशे बराबर, आथी आर भाग्या 2 वधशे एटले के ऑप्शन ए थशे। विभाग ए 23 ईंटनी कुल वक्र सपाटीनु क्षेत्रफळ एटले के लंबघननु क्षेत्रफळ, तो 2LB + BH + HL थशे। 5 रुपयाना सिक्कानु घनफळ एटले के नळाकारनु घनफळ, तो पाई आर नो वर्ग एच। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ એ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લખી શકો છો। એના પછી વિભાગ બી જોઈએ, તો વિભાગ બીના જે પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે છે, અને હવે એનું આપણે સોલ્યુશન મેળવીશું। વિભાગ બી જેમાં પ્રશ્ન નંબર 25, તો અહીંયા આપેલો છે કે 3x² - x - 4 એ દ્વિઘાત બહુપદી છે, એના શૂન્ય શોધવાના છે અને એમના શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જ્યારે શૂન્ય શોધશું તો આપણને x - 1 અને x = 4/3 મળશે, જે 2 શૂન્ય છે। હવે જો એમનો સરવાળો કરશું તો આપણને મળશે 1/3 અને ગુણાકાર એ મળશે -4/3 મળશે, બરાબર છે, જે અહીંયા તમે ગણતરી છે એ પ્રમાણે લખી શકો છો। એના પછી પ્રશ્ન આપેલો છે 26, પ્રશ્ન એવો છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 3 - 3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે। ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી x² + bx + c = 0 છે અને તેમના શૂન્ય આલ્ફા અને બીટા છે। આપણે સરવાળો કરશું તો -3 થશે, જે -b/a અને ગુણાકાર થશે 2c/a। તો અહીંયા જો એ બી અને સીની કિંમતો આપણે મૂકીએ છીએ, જે આપણું ગાણિતીય સ્વરૂપ છે x² + 3 bx + c ની અંદર, તો આપણને આવી બહુપદી મળશે, બરાબર છે, જે x² + 3x + 2 મળશે। તો આ રીતે તમે આ બહુપદી લખી શકો છો। એના પછી 27મો પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ છે બરાબર, 2x² - x + 1/8 = 0। તો આનો અવયવીકરણની રીતે ઉકેલ શોધવાના છે, તો અહીંયા આપેલું છે કે આપણે અહીંયા 8 વડે ગુણીશું તો 6/6 એ કટ થઈ જશે, અને 8 2 16 થશે, 8 1 8 થશે અને 1 વધશે। હવે એના દ્વિઘાત અવયવીકરણ રીતે આનું સૂત્ર મેળવીએ, તો જો એના શૂન્યો છે એ આપણને મળશે x = 1/4 અને 1 = 1/4 એટલે કે સમાન મળશે, બરાબર છે। એના પછી 28મો પ્રશ્ન અને 29, જો અહીંયા 29મો પ્રશ્ન આપેલો છે પ્રમાણે તમે ગણતરી કરશો, સરવાળો કરશો એટલે તમને જે સરવાળો છે એ માઇનસમાં 8930 મળશે, બરાબર અહીંયા લખેલો છે પ્રમાણે તમે સ્ક્રીન પર કરી શકો છો, બરાબર। એના પછી 30મું પદ, તો -77 થશે સમાંતર શ્રેણીની અંદર, અને 30મો પ્રશ્ન છે એનો ઉત્તર જો અહીંયા આપેલો છે પ્રમાણે તમે ગણતરી કરશો એટલે બંને બિંદુ એ અને બી વચ્ચેનું જે અંતર છે એ આપણને મળશે 4√2 એકમ જેટલો મળશે, બરાબર છે, બી વચ્ચેનું અંતર છે આ પ્રમાણે ગણતરી કરશો એટલે। એના પછી 32 છે, તો જો તમે sin 60 અને cos 30 + sin 30 × cos 60 કરશો એટલે તમને જવાબ મળશે 1, જે અહીંયા સ્ક્રીન પર તમને ગણતરી દેખાય છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે કરી શકો છો। એના પછી 29 છે બરાબર, તો એનો સરવાળો છે અહીંયા કરેલો છે એ પ્રમાણે તમે લખી શકો 33, sin A = 3/4 તો cos A અને tan A શોધવાના છે। તો જો વિદ્યાર્થી મિત્રો sin = સામાન્ય બાજુ ભાગ્યા કર્ણ કરશું એટલે 3/5 થશે, અને પછી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે 4/5 અને 3/4, તો આ પ્રમાણે તમે એનો જવાબ લખી શકો છો। એના પછી 34 છે બરાબર, 34ની અંદર છે કે 2 ઘન આપેલા છે બરાબર છે, એનું એનું ઘનફળ આપેલું છે, અહીંયા પ્રશ્ન નંબર 34 નહીં પણ 35 છે બરાબર છે, અહીંયા લખવામાં મિસ્ટેક છે, અને બંને જે ઘન છે એમનું ઘનફળ 64 સેમી ઘન છે,
तो बे कण ने जोड़वाथी लंबकणनुं पृष्ठफळ शोधवानुं छे। आपणे तो पृष्ठफळनो सूत्र मूकशुं, बे कंसमां एल बी प्लस बी एच प्लस एच एल, एटले गणतरी करशुं एटले जवाब मळशे 160 सेमी स्क्वेर। अने पछी 36 छे बराबर, तो शंकुनुं घनफळ आपेलुं छे 9504 सेमी घन, त्रिज्या 18 सेमी अने ऊंचाई शोधवानी छे। तो घनफळनो सूत्र मूकीने गणतरी करशुं एटले आपणने एच बराबर मळशे 28 सेमी। एना पछी 35मो प्रश्न जोईए, तो अहीं आपेलो छे एनो घन बराबर 64 छे, तो लंबघन छे एनो पृष्ठफळ शोधीशुं एटले आ 160 सेमी स्क्वेर जेटलो मळशे बराबर। जे गणतरी तमे स्क्रीन पर देखाय छे प्रमाणे लखी शको छो। एना पछी प्रश्न नंबर 37 छे, ए बराबर आपेला छे 75.5, सिग्मा एफ आई आपेला छे 30 અને સિગ્મા એફ આઈ ડી આઈ બાર આપેલા છે। તો એક્સ બાર મધ્યકનો જે સૂત્ર છે એ બરાબર સિગ્મા એફ આઈ ડી એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ ભાગ્યા સિગ્મા એફ આઈ, અને એની અંદર આપણે એ સિગ્મા એફ આઈ ડી આઈ અને સિગ્મા એફ આઈની આપણે કિંમતો મૂકીશું અને ગણતરી કરશું, તો જો 12/30 કરશું એટલે 0.4 મળશે, અને 75.5 પ્લસ 0.4 એટલે મળશે આપણને 75.9। તો આમ માગેલો માહિતીનો મધ્યક કેટલો થશે? 75.5 થશે। વિભાગ સીમાં જોઈએ તો પ્રશ્ન નંબર 38, એક્સ પ્લસ વાય બરાબર 5 અને 2x-3y = 4 એટલે કે 4 છે, અહીંયા બે સમીકરણો આપેલા છે। હવે સમીકરણ એકને આપણે ઉકેલીએ તો પ્લસ વાય છે એ આ બાજુ લાવશું એટલે માઇનસ વાય થશે, તો શું મળશે? એક્સ બરાબર 5-y, તો એને આપણે સમીકરણ નામ 3 આપીએ। હવે આ એક્સની કિંમત છે એ સમીકરણ 2માં મૂકીએ બરાબર છે, એકને ઉકેલ્યો છે એટલે 2માં મૂકશું કિંમત, તો 2માં આપણે કિંમત મૂકીએ તો મળશે 2x-5-y-3y = 4। તો હવે જુઓ 5 × 2 = 10, 2 × y = 2y-3y અને 4, 3y અને 2y એટલે 5y થશે, 10 પ્લસ છે આ બાજુ લાવશું એટલે માઇનસ થશે, 4માંથી 10 બાદ કરશું એટલે -6 મળશે, અને બાજુ -5 છે, બંને બાજુ માઇનસ હોય તો ભાગાકાર કરીએ તો શું થઈ જાય? પ્લસ થઈ જાય, તો 6/5 થશે। આપણે 5y છે 5ની આ બાજુ લાવશું એટલે 5/5 જશે, તો વાયની કિંમત 6/5। હવે વાયની કિંમત સમીકરણ 3માં આપણે મૂકીશું એટલે x = 5-6/5 મળશે, અને આમ x = 19/5 મળશે બરાબર, અહીંયા લસા લેશો એટલે તમને 19/5 મળશે। તો આ રીતે એક્સ અને વાયની કિંમતો મળી જશે। એના પછીનો પ્રશ્ન 39, તો કિંમત આપેલી છે કે ક્રિકેટ ટીમના એક કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800માં ખરીદ્યા, પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750માં ખરીદ્યા, તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધવાની છે। તો ધારો કે બેટની કિંમત ₹1 છે અને દડાની કિંમત ₹2 છે, તો સમીકરણ બનશે 7x+6y = 3800 અને 3x+5y = 1750। હવે આ બે સમીકરણોને આપણે ઉકેલીશું એટલે અહીંયા જે ગણતરી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર, અને એ પ્રમાણે કરી પણ શકો છો, તો તમને y = 50 મળશે, એટલે કે દડાની કિંમત ₹50 અને બેટની કિંમત છે x = 500 મળશે। તો આ રીતે તમે આ દાખલાનો ઉત્તર લખી શકો છો। એના પછીનો જે પ્રશ્ન 40 છે, 8ના ગુણિત હોય તેવા 15 ગુણિતોનો સરવાળો કરવાનો છે બરાબર છે, તો આપણે એનો ગુણિત લખીએ તો 8×8 = 24 એમ ગુણિતો થશે। પ્રથમ a = 8 થશે, b = 16 અને d = કરવા હોય એટલે કે તફાવત શોધો તો 16માંથી 8 બાદ કરો એટલે 8 થશે। હવે સરવાળો કરવાનો છે, 15 ગુણિત છે તો n = 15 થશે, તો SN = કેટલા થશે? SN એટલે સરવાળો, તો SN = n/2 2a + n-1 d। આ જે સૂત્ર છે એની અંદર આપણે કિંમતો મૂકીશું તો આપણને ગણતરી કરતાં જવાબ મળશે 960, તો અહીંયા 15 ગુણી છે એનો સરવાળો થશે 960। એના પછી પ્રશ્ન 41 આપેલું છે કે 4-1 અને -2 અને -3ને જોડતા રેખાખંડના ત્રિભાગના બિંદુઓના યામ મેળવો બરાબર, આ પ્રશ્ન મેં 2021માં પણ પૂછાઈ ગયેલો છે। તો અહીંયા જે સ્ક્રીન પર તમને દેખાય છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો, જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે પછી આરામથી લખી શકો।
एना पछीनो प्रश्न 42 बिंदुओ -1, -7, -4 अने -3 ने जोड़ता रेखाखंडनो 2:3 × 3 में विभाजन करता बिंदुना यम शोधो। तो आपणे अहीं सौप्रथम धारी लेवाना छे कि पी ऑफ एक्स अने वाय ए -1, -7 अने -4, -3 ने जोड़ता रेखाखंडनो 2:3 × 3 में विभाजन करतो बिंदु छे। तो विभाजन सूत्र उपयोग कर अंदर एक्स और वाई की जो किमतों से मूकीशू बराबर है और गुणोत्तर से मूकशू तो आपने जवाब मिले 1 અને 3 बराबर। तो आ रीते तीन दाखला उत्तर से लखी लखी सको बराबर। एना पशीनो प्रश्न है 43 है कि साबित करो कि वर्तुणना बहारना बिंदु में दौरेला स्पर्शक लंबाई सामन हो। तो विद्यार्थी मित्रों जो प्रमेय है 10મા ચેપ્ટર ये आ प्रमाण से तमे ए प्रमाण पक्ष साध्य अने आकृति से दूरी सको अने एना पछीनी जे साबिती छे ए आ रीते रहेशे बराबर छे। एना पछीनो प्रश्न जे छे 7 एना पछीनो जे प्रश्न छे 44 छे बराबर। बे समकेंद्री वर्तुळोनी त्रिज्याओ 5 સેમી અને 3 સેમી છે તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। તો અહીંયા બે વર્તુળ આપેલા છે મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળને અહીંયા એમ બિંદુમાં સ્પર્શે છે તો પી એમ છે એ નાના વર્તુળની ત્રિજ્યા થશે અને પી એ મોટા વર્તુળની ત્રિજ્યા થશે। તો જો હવે અહીંયા આપણે કર્ણ આપેલો છે ત્રિજ્યા આપેલી છે બરાબર છે તો એ એમ શોધીશું અને એમ ગુણ્યા 2 કરશું એટલે આપણને જીવાનો માપ મળી જશે બરાબર છે। તો જુઓ અહીંયા તમને દેખાય છે સ્ક્રીન પર એ રીતે તમે લખી શકો છો તો 8 સેમી જે જીવા છે એની લંબાઈ 8 સેમી થશે બરાબર। એના પછી પ્રશ્ન 45 નીચેની માહિતી 225 ઉપવીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી આપે છે। અહીંયા આપેલા છે આયુષ્ય કલાકોમાં અને આવૃત્તિ આપેલી છે અને એના ઉપરથી આપણે આયુષ્યનો બહુલક નક્કી કરવાનો છે। તો જુઓ સૌપ્રથમ તો એલ આપેલા છે 60 કારણ કે મહત્તમ આવૃત્તિ કેટલી છે 60 છે 61 છે સોરી અને 61 જો મહત્તમ આવૃત્તિ હોય તો એની અધસીમા 60 તો એ આપણે એલમાં લઈશું। એચ વર્ગ લંબાઈ છે તો 20માંથી 0 બાદ કરો એટલે કે લંબાઈ કેટલી થી 20 થી 40 - 20 એટલે 20। F1 તો 61 જે આવૃત્તિ છે F0 52 F2 38 તો આ પ્રમાણે તમે લખી શકો છો એના પછી આ કિંમતો છે એ આપણે બહુલક જે સૂત્ર છે Z = L + F1 - F0 / 2F1 - F0 - F2 × S ની અંદર આ કિંમતો મૂકીશું અને ત્યાર પછી ગણતરી કરશું તો જો 61માંથી 52 બાદ કરો એટલે 9 મળશે ગુણ્યા 20 61 × 2 કરી અને એમાંથી 52 અને 38 સરવાળો માઇનસ કરતાં 32 મળશે તો એનો આપણે જવાબ લાવશું જો 9 × 20 કરશું એટલે 180/32 કરશું એટલે આપણને મળશે 5.625 અને 60 × 5.625 સરવાળો કરશું 60 + 5.625 એટલે મળશે 65.625। તો આ રીતે તમે આયુષ્ય છે એ બહુલકન કલાકની અંદર લખી શકો છો। એના પછીનો પ્રશ્ન છે 46 બરાબર જે સંભાવનાનો પ્રશ્ન છે કે એક પેટીમાં 5 લાલ અને 8 સફેદ અને 4 લીલી લકોટીઓ છે તો પેટીમાંથી 1 લકોટી પસંદ કરવામાં આવે છે અને બહાર કાઢેલી જે લકોટી છે એ લાલ હોય અથવા લીલી હોય અને સફેદ હોય તેવી સંભાવના શોધવાની છે। તો સૌપ્રથમ આપણે જે લાલ હોય એની જોઈએ તો ઘટનાની સંભાવના છે શક્ય પરિણામ કેટલા છે તો કે 5 તો 5/કુલ કેટલા પરિણામો તો કે 17 છે એટલે 5/17 થશે। ઘટના બી છે એની અંદર જુઓ તો લીલી લકોટી હોય તેવી સંભાવના તો લીલી તો 4 છે અને કુલ 17 તો 4/17 કરશું અને ત્રીજો પ્રશ્ન જે છે ઘટના સી માટે તો સફેદ લકોટી હોય તેની સંભાવના તો એ તો સફેદ તો 8 લકોટી છે તો 8/17 કરશું। તો આ રીતે તમે આ સંભાવનાનો જે પ્રશ્ન છે પણ એનો ઉત્તર લખી શકો છો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી જોઈએ। વિભાગ ડીની અંદર પ્રથમ જે પ્રશ્ન છે 47 એ છે થેલ્સનો પ્રમેય અને એ લખીને આપણે સાબિત કરવાનો છે। તો જો અહીંયા પક્ષ આપેલો છે આકૃતિ આપેલી છે અને સાધ્ય છે અને સાબિતી છે આ પ્રમાણે તમે લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષાની અંદર થેલ્સનો જે પ્રમેય છે એ
મોસ્ટ મોસ્ટ આઈએમપી છે અને એનો પ્રતિક પ્રમેય છે. બે પ્રમેય તમે ખાસ તૈયાર કરી નાખજો, જેમાં સમપ્રમાણતાનો પ્રમેય એવી રીતે પણ પૂછી શકે છે, અથવા તો વિધાન પણ આપેલો હોઈ શકે છે, અથવા તો થેલ્સનો પ્રમેય લખો એવી રીતે પણ પ્રશ્ન છે આ પૂછાઈ શકે છે. તમે તૈયાર કરી નાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો અહીંયા જે તમને સ્ક્રીન પર દેખાઈ રીતે તમે આ પ્રમેયને સાબિત કરી શકો છો. એના પછીનો જે પ્રશ્ન છે એના 48, એ પણ પ્રશ્ન નંબર ચેપ્ટર નંબર 6નો જ છે, બરાબર. માપ આપેલા છે અને એના પરથી આપણે ડીબીનું માપ, ઈસીનું માપ અને એસીનું માપ અને ત્રિકોણ એબીસીની સમરૂપ ત્રિકોણ હોય લખવાનો છે. તો જો અહીંયા જવાબો બધા આપેલા છે, તમારી જોડે જો પેપર હોય તો એની અંદર તમે રકમ છે જોઈ શકો છો, બરાબર. અથવા તો શરૂઆતના અંદર મેં તમને રકમ બતાવેલી એ પ્રમાણે. ખૂબ જ ઇઝી છે, પ્રમેયના આધારે આ પ્રશ્નના ઉત્તર લખવાના છે. અને પછી 49, તો 49 છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે. તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંક ધારી લેવાના છે કે ધારો કે એક એક્સ હોય તો બીજો કયો હોય, એક્સ પ્લસ એક હોય, અને એના વર્ગો કરવાના છે બંને, પછી સરવાળો કરવાનો છે. એટલે આપણને અહીંયા એક બહુપદી મળશે, 2x² + 2x + 1, બરાબર છે. હવે આ સરવાળો કેટલો છે, 365, તો આના બરાબર 365 લઈ લો અને ગણતરી કરો, એટલે આપણને અહીંયા 6 શૂન્ય મળશે, 2. તો એક્સ બરાબર -14 મળ્યા છે અને એક્સ બરાબર 13 છે. તો જો જે માઇનસમાં છે એ શક્ય ન હોય ક્યારે, આથી એક્સ બરાબર 13 થશે અને એના પછીની સંખ્યા એટલે કઈ થશે, એક્સ 13 + 1 એટલે 14 થશે. તો આ રીતે માગેલ ધન ક્રમિક પૂર્ણાંક 13 અને 14 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. એના પછીનો પ્રશ્ન નંબર 50, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો છે 289 છે. તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. તો s7 = 49, s17 = 289 અને sn શોધવાના છે. sn નું આપણે જે સૂત્ર છે એ મૂકીએ અને એની અંદર કિંમતો મૂકશું, બરાબર, અને પછી ગણતરી કરશું. તો આપણને મળશે a + 3d = 7, અને હવે s17 લઈ અને કિંમતો મૂકશું તો આપણને મળશે, તો મળશે a + 8d = 17. હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે d અને a મેળવીશું, બરાબર છે, એમને સરખાવશું એટલે, અને જે સરવાળાનું સૂત્ર છે એની અંદર એની કિંમતો મૂકશું તો આપણને અહીંયા મળશે sn = n² જે આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n² થશે. એના પછી 51મો જે પ્રશ્ન છે, બરાબર, વર્ગંતરાલ આપેલો છે, આવૃત્તિ આપેલી છે અને એના ઉપરથી આવૃત્તિ કુલ આવૃત્તિ 100 છે અને એક્સ વાય છે એ આપણે અહીંયા શોધવાના છે, બરાબર છે. તો સંચય આવૃત્તિ લખશું, 24 એ લખશું, પછી આ 5મા 2 ઉમેરશું એટલે 7 થશે, 7મા એક્સ ઉમેરશું એટલે 7 + x, 12 અને 7 એટલે એક્સ, એટલે એનો સરવાળો કરશું એટલે 19 + x થશે. આ રીતે દરેકનો સરવાળો કરતા જઈશું અને સંચય આવૃત્તિ લખતા જઈશું. હવે એન બરાબર તો 100 એન આપેલા છે, અહીંયા આપણને મળે 76 + x + y બરાબર કેટલા, તો કે 100. હવે 76ના બદલે આવશું એટલે આપણે 100માંથી બાદ થશે એટલે 24 મળશે. તો x + y = 24. તો મધ્યસ્થ 525, વર્ગ 500 થી 600 આપેલો છે, આથી 500 થી 600 એ મધ્યસ્થ વર્ગ થશે. હવે એલ તો અધસીમા છે મધ્યસ્થ વર્ગની 500, f એટલે 20, cf 36 + x અને h = 100 થશે. મધ્યસ્થનો જે સૂત્ર છે m = l + n / 2 - cf / f × h, એની અંદર કિંમતો મૂકશું એટલે આપણને જવાબ મળશે x = 9 અને y = 15. તો આ રીતે તમે લખી શકો છો, બરાબર. એના પછી પ્રશ્ન 52 છે એ જોઈએ. તો અહીંયા આપણે જે 52મો પ્રશ્ન છે એની અંદર મધ્યક શોધવાના છે, વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, તેમાં એના પરથી આપણે xi શોધશું અને એના પછી xi - a / h કરશું એટલે ui મળશે અને fi ui મૂકી અને ગણતરી કરશું. હવે x = a + σfi ui / σfi h, બરાબર, અહીંયા જે છે એ પ્લસ છે, બરાબર નથી પણ પ્લસનો નિશાન છે, અને આપણે દાખલો ગણશું એટલે આપણને જવાબ મળશે 70 - 0.52, કારણ કે -4/7 છે એટલે માઇનસમાં મળશે અને જવાબ થશે 70માંથી 0.52 બાદ કરીએ એટલે
69.43% મળશે, બરાબર, જે છે એ આપણો અહીંયા મધ્યક થશે, જે ટકામાં છે સાક્ષરતા દરનું. એના પછી 53, ત્રેપનમાં પ્રશ્નની અંદર જો બે પાસાને ઉછાળવામાં આવે તો શક્ય પરિણામો 36 ટોટલ મળશે, બરાબર, અને ઘટના એ માટે પાસા પરના પૂર્ણાંકોનો સરવાળો 8 હોય તેવી સંભાવના, તો જો 8 હોય એવી સંભાવના તો કે 5 પરિણામો છે. 8 એટલે કે આપણે સરવાળો કરવાનો, જેમ કે 4 અને 4, 5 અને 3, 2 અને 6, એ રીતે, બરાબર. તો PF ઘટના 1 માટે 5/36, ઘટના B માટે 0, કારણ કે પાસા પરના પૂર્ણાંકોનો સરવાળો 13 ક્યારેય ન હોય, બરાબર, વધારેમાં વધારે 12 હોય, એનાથી વધારે સરવાળો ન થાય, એટલે 0/36 એટલે 0 થશે. એના પછી 3, એની ઘટના માટે જોઈએ તો 12 કે તેથી નાનો હોય તેવી સંભાવના, તો 36 એ 36માં જો 12 હોય છે અને બાકી નાના પણ હોય છે, તો 36/36 કરશું તો 1 મળશે. અને છેલ્લું ચોથું છે, આની અંદર જોઈએ તો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 10 હોય તેની સંભાવના, તો 3 એવા પરિણામો છે કે જેની અંદર સરવાળો 10 થાય છે, બરાબર. તો 3/36 એટલે 1/12 જવાબ આવશે આપણો અહીંયા. તો આ રીતે તમે સંભાવનાના જે પ્રશ્ન છે એનો ઉકેલ લખી શકો છો. એના પછી ઘટના 54, ઘટના એના કાઢવામાં આવેલ પતો લાલ રંગનો રાજા હોય તેની સંભાવના, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ રંગનો રાજા છે એના માટે શક્ય પરિણામો 2 છે, એક લાલનો રાજા અને એક ચોકટનો રાજા, આથી 2/52 થશે, આથી 1/1 આપણને અહીંયા મળશે 26. એના પછી 2, ઘટના બીની અંદર કાઢવામાં આવેલું પત્તું છે એ મુખમુદ્રાવાળો હોય તેની સંભાવના કેટલી છે, તો જો વિદ્યાર્થી મિત્રો મુખમુદ્રાવાળા પત્તા છે ટોટલ અહીંયા 12 થશે, દરેક જોડની અંદર 3 એટલે કે 4 તરી 12 થશે, 3 ફલી 3 કાળી 3 લાલ અને 3 ચોકટ, આથી 12/52 કરશું એટલે જવાબ મળશે 3/13. અને 3, કાઢવામાં આવેલું પત્તું છે એ લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના, તો લાલ રંગના મુખમુદ્રાવાળા કુલ પત્તા થશે 6 3 લાલ અને 3 ચોકટ, અને 6/52 કરશું તો જવાબ મળશે 3/26. એના પછી છે છેલ્લો પ્રશ્ન છે, ઘટના ડી, કાઢવામાં આવેલું પત્તું લાલ રંગનો ગુલામ મળવાની સંભાવના, તો લાલ રંગનો જે ગુલામ છે, બરાબર, લાલનો ગુલામ, સોરી, લાલ રંગનો નહીં, તો લાલનો ગુલામ 1 છે, આથી 1/52 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પેપરનું સોલ્યુશન કરી શકો છો.